ની વાડી વેલા ન થાય. પણ રાજા મમબે રાખ નું રતન બાપ આઝાર રાવ ફરિયાદુ ફરક કોની આગળ કરવી. બાર ગામ જવું એવો દિવસ આવે. વિદેશ ની માલિપા કોઈ અમારા વાલા નથી જીવી બધાય વેરી છે. પણ આજે મેલની કેવા લાગે કે ભલા માણસો મારી હામે કદાજો મારા મઢડે આવીને કોઈ માથું નમાવે અને જગત માં કદાજો એને માથું નમાવા દવડે જેથી મને જીવી ને મેલોડી ને કોઈ ઓળખે નહીં. કારણ કે મિત્રો આ તો જીવી નો ઇતિહાસ રસ્વો હતો. મારી મેલણી ને સોલંકી કુળ માં પૂજાવું હતું એટલે માટે થઈ અને બાપ બસ ને થાપણ ને વથ ને ઉથાપણ જેથી એવું કીધું કે મેલણી આ વાળાની માલી પાસે શીભડા લઈ જાય ને એની વાહે તું મેલણી જાય. એટલે દાદા રત્ના દાદા કેવા લાગે. અરે બેગલા એમાં બાપ તારે પૂછવાની કઈ જરૂર નથી. લીધું વિચાર કરે કે કોઈ માણસ જેવું નથી અવાજ પાછી આવી.
બીજી વાર શિફળાને હાથ અડે એટલે અવાજ આવ્યો, હે મેઘલા અને શિફળાની શીરુ કરે પછી મેહલડી વિશાળ કરે ઓહો જગલાક ધબક્યો પરમા
મને ભલામણ છો આ નવખંડ ધરતીની માલિપા બધા જો મેઘલા તને પૂંજાવું નહીં અને તારા સોલંકી કોઈ રોતા આવે અને ભલામણ છો જો અહતા કરીને મોકલું ને જેથી મને જગતની માલિપા મને મેઘલા તારી જીવીને કોઈ ઓળખે વસ્તી જાકારો કરી દે અને મેઘલા મારું નામ લઈ લે મેલણી નું તુહી મેલણી તુહી મેલણી તુહી મેલણી અને સોલંકી તને જાકારો કરે પણ સોલંકી નો છોકરો જલમે અને મરે ત્યાં સુધી ભલામણ છો કદાચો મેલાણાની મેલણી અને ભલામણ છો મેલાણાની જગ્યાની માથે તારા સોલંકી ના લાંબા નો કરું ને જેથી હું હરી હાથો વેડુલા વાઘરી ની મેલણી મટી જાઉં વિશ્વાસ હોય અને મારા મઠડે આવી મેલાણાના મઠે આવીને કદાચો મને બે હાથ જોડીને પગે લાગે અને દુનિયાના દુઃખ કદાચો ભાંગીને ભૂકા નો કરી નાખો બાપ જેથી મને મેઘલાએ બાપ ભજી નો કહેવાય પછી તો અહીંયા મેઘા દાદા મેલણીને કહેવા લાગે મા દીકરો રાજ પડે બાર નો સુમાર બને એટલે મા દીકરો ઝીણી ઝીણી વાતો કરે મેઘલા હાલ હાલ બાપ મેઘલા આખી જિંદગી તારી વહી ગઈ બાપ ને મારી સેવા કરી